जे रुझान आवी रह्या छे एमांथी मोटा भागनुं स्पष्ट चित्र स्पष्ट धीरे धीरे थई रह्युं छे। जो मेहनत राजकीय पक्षोए करी, राजकीय पक्षो कही रह्या हता, परंतु गांधीनगरनी जनताए जे उमेदवारोने ऊपर पसंदगीनी मोहर मारी छे तेना आंकड़ा आपने आ टीवी स्क्रीन पर अमे देखाड़ी रह्या छे। मूळ वात ए छे के हवे जे जे पण चूंटाईने आवे छे એ પોતાના કામથી ઓળખાશે અને ઓળખાવું જોઈએ, પરંતુ એ હવે પરિણામ પછીની વાત છે। પરંતુ અત્યારના એક મહત્વપૂર્ણ સમાચાર, 27 બેઠકો પર ભાજપના ઉમેદવાર અગ્રેસર છે। અગ્રેસર 27 બેઠકમાંથી 19 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થઈ ચૂક્યો છે। કોંગ્રેસની માત્ર એક જ બેઠક પર જીત થઈ છે। અંકિત બારોટ તેમના ઉમેદવાર જીત્યા છે। 27 બેઠકના પરિણામમાંથી 20 બેઠકના સ્પષ્ટ પરિણામ આવી ચૂક્યા છે અને એમાંથી 19 પર ભાજપ છે। આમ આદમી પાર્ટીનું હજુ ખાતું ખુલ્યું નથી। આમ આદમી પાર્ટીએ કહ્યું, અમે ડોર ટુ ડોર ગયા, લોકોના ઘર ઘર સુધી જઈને નમ્રતાથી વિનંતી કરી, એમને ચાન્સ આપવા કહ્યું, પરંતુ લાગે છે ગાંધીનગરની જનતાનો મૂડ કંઈક બીજો છે। થોડા સમય માટે લાગી રહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન છે, પહેલી વખત છે, કોરોના મહામારી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી મળતી અહીંયા દેખાઈ રહી છે। પરંતુ હજી થોડી મિનિટો અને લગભગ મને લાગે છે એકાદ કલાક, અને એકાદ કલાકમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। કોણ કોણ ઉમેદવાર જીત્યા છે એ આપની ટીવી સ્ક્રીનની ડાબી બાજુ આપ જોઈ રહ્યા છો, સાથોસાથ જે નગરપાલિકાની છે અથવા તો પેટા ચૂંટણીના પરિણામ છે આપની જમણી બાજુના ઉપર। ગાંધીનગરનો કુલ આંકડો 44માંથી કેટલી બેઠકોના પરિણામ સ્પષ્ટ થયા છે આંકડો, નીચે એ પાર્ટી ચિહ્ન સાથે વોર્ડ નંબર પ્રમાણે શું શું કયા કયા વિજેતા થયા છે આપ જો। વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 9 આખી પેનલ ભાજપની ભારતીય જનતા પાર્ટીની જીતી છે, એટલે સ્વાભાવિક રીતે નેતા પ્રવક્તાઓ આજે ગેલમાં હશે અને કેમ ન હોય, કારણ કે મહેનતનું પરિણામ સકારાત્મક પરિણામ મળી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મંથનની વાત કરશે।